અને એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો આ મહત્વપૂર્ણ સમાચાર, કાળઝાળ ગરમીથી રાહત મેળવવા સ્નો પાર્કના સહારે અમદાવાદીઓ પહોંચ્યા છે. સ્નો પાર્કમાં અમદાવાદીઓ આ ગરમીથી રાહત મેળવી રહ્યા છે, તો રાહત મેળવવા માટે સ્નો પાર્કમાં ભારે ભીડ અમદાવાદીઓની જોવા મળી. જ્યારે 45 ઉપર તાપમાન પહોંચ્યું છે ત્યારે સીધા જ લોકો હવે સ્નો પાર્કનો સહારો લેવા પહોંચી ગયા છે. 45 ડિગ્રી તાપમાનથી રાહત મેળવવા માટે અમદાવાદીઓ હવે સ્નો પાર્કનો સહારો લઈ રહ્યા છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે અમદાવાદીઓનો સહારો સ્નો પાર્ક બન્યો છે અને સ્નો પાર્કમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો સ્નો પાર્કના દ્રશ્યો કે જ્યાં લોકો આનંદ માણતા જોવા મળી રહ્યા છે, ગરમીથી રાહત મેળવવા માટે હવે લોકો સ્નો પાર્ક તરફ વળ્યા છે જ્યાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા જતીન લાઈવ જોડાઈ ગયા છે. જતીન, અમદાવાદીઓ હવે ગરમીથી રાહત મેળવવા માટે સ્નો પાર્કનો સહારો લઈ રહ્યા છે, વધુ માહિતી. બિલકુલથી ધ્વનિ, જે પ્રમાણે ગુજરાતભરમાં તેમજ રાજ્યભરમાં અને શહેરભરમાં જે ગરમી પડી રહી છે, ગરમીનો સામનો કરવા, ગરમીથી રાહત મેળવવા માટેથી તમામ લોકો જે છે તે સ્નો પાર્ક અથવા વોટર પાર્કમાં જઈ રહ્યા છે. હાલ આપણે ઉપસ્થિત છીએ અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી જે ફનબ્લાસ્ટ છે તેની અંદર આવેલો સ્નો પાર્ક જે છે, ત્યાં આગળ મોટી સંખ્યામાં લોકો જે છે તે ગરમીથી બચવા માટે આવી રહ્યા છે. મહત્વની વાત છે કે જે પ્રમાણે રાજ્યભરમાં ગરમી પડી રહી છે, 45ને પાર જે છે પારો જઈ ચૂક્યો છે, ત્યારે તમામ લોકો જે છે તે સ્નો પાર્કમાં આવી રહ્યા છે અને ગરમીથી બચવા માટે બરફમાં રમી રહ્યા. કેટલાક લોકો છે આપણે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, ક્યાંથી આવ્યા છો અને કેટલો આનંદ કરી રહ્યા છો? રાણે બહુ ગરમી પડવા તો ગરમી પડી રહી છે, સ્નો પાર્કમાં આવ્યા છો, કોણ કોણ આવ્યા છો અને કેવી મજા આવી રહી છે? હું ને મારા વાઈફ ને ફ્રેન્ડ સર્કલ આવ્યા છીએ. કેટલીક મહિલાઓ છે તેમની સાથે જ વાત કરીશું. બેન, આપનું નામ શું? મિત્તલ. મિત્તલ બેન, કેવી ગરમી પડી રહી છે અને ગરમીથી બચવા અહીંયા આવ્યા છો, કેવી મજા આવી રહી છે? મજા આવી છે. એક્ચ્યુઅલી આનો બર્થડે છે એટલે અહીંયા આવ્યા છીએ. બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. તમને ફરી એકવાર દર્શ્યો, ગરમી બહુ પડે બહાર, ના રે ભાઈ. ગરમીથી બચવા માટે થઈ લોકો સ્નો પાર્કમાં જે છે તે આવી રહ્યા છે. હાલ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, નાના બાળકોથી લઈ મોટા સુધીના તમામ લોકો જે અમદાવાદમાં ગરમી પડી રહી છે તે ગરમીથી બચવા માટે થઈ તે ગોતા ખાતે આવેલો સ્નો પાર્ક જે છે તેમાં આવી ચૂક્યા છે. એક ભાઈ છે, તમને સ્વાગત કરીશું. શું નામ છે આપનું ભાઈ? નિતેશ. નિતેશભાઈ, ગરમી પડ રહી હૈ, ગરમી કે બચને કે લિયે યહાં આયે, ક્યા કહેંગે? હા, બહુત અચ્છા બનાયા હૈ યહાં પે, બચ્ચોં કો એન્જોય હો રહા હૈ, ગરમી કે હિસાબ સે બહુત અચ્છા બનાયા હૈ. કોણ કોણ સાથ મેં આયા? આપ પરિવાર કે બચ્ચે ભી આયે? ક્યા કહેંગે? પૂરા ફેમિલી આયે હૈ હમ લોગ, બચ્ચે આયે હૈ તીનો મેરે ઓર મેરી વાઇફ ઓર હમ લોગ પૂરા ફેમિલી આયે હૈ. બિલકુલ. જે એક નાનો છોકરો છે તેની સાથે વાત કરીશું. શું નામ છે? નામ બતાવો બેટા. માન. ગરમી લાગે છે અહીંયા આવે, કેવું લાગી રહ્યું છે? મજા આ રહા હૈ ઇધર. ઇધર મજા આ રહા હૈ? કૈસા ફીલ હો રહા હૈ? હા, લગ રહા હૈ આપકો ઠંડા ઠંડા. બિલકુલ. થી જે પ્રમાણે ગરમી પડી રહી હતી, ગરમીથી રાહત મેળવવા માટે તે તમામ લોકો જે છે તે બરફમાં મજા લઈ રહ્યા છે. નાના બાળકોના અમારા કેમેરામેન મિત ભટ્ટને કહીશ કે તેઓ તમને તે દ્રશ્ય બતાવે કે નાના બાળકોથી લઈ તમામ મોટા જે લોકો જે છે તે સ્નો પાર્કમાં આવી રહ્યા છે. એક ભાઈ છે જે ટાયર ઉપર બેસીને ખૂબ જ મજા લઈ રહ્યા છે, તમને સાથે વાત કરીશું. શું કહેશો, ગરમીમાં ઠંડક લેવા આવ્યા? હે, ગરમીમાં ઠંડક લેવા આવ્યા? હા, તો આઉટ પડે ને, કેટલી બહાર તો જો કેટલી ગરમી પડે છે અત્યારે. ટાયર પર બેસા તો નાનપણની યાદ આવી ગઈ? અરે બહુ યાદ આવી ગઈ મને તો, મારું નાનપણનું બચપન યાદ આવી ગયું મને. બિલકુલ. થી મહત્વની વાત છે કે લોકો જે છે તે અહીં આવી ચૂક્યા છે, કેટલાક લોકો જે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, ગરમી પડે છે અમદાવાદમાં, ઠંડી લેવા માટે અહીંયા આવ્યા છો? હા, ઠંડી લેવા. બહુ મજા આવી ગઈ. ભૂપેન્દ્ર જોગી. બિલકુલ. થી મહત્વની વાત છે કે જે પ્રમાણે ગરમી પડી રહી છે, ગરમીથી બચવા માટે તમામ લોકો જે છે તે અહીં ખાતે આવી પહોંચ્યા છે. ફરી એકવાર મિત ભટ્ટને કહીશ કે તેઓ દ્રશ્ય બતાવે કે મોટી ઉંમરના મહિલાઓ પણ જે છે તે ગરમીમાં જે કહી શકાય કે સીજાતા હતા તેને લઈ હાલ તેઓ હાલ ફનબ્લાસ્ટમાં આવી પહોંચ્યા છે અને ગરમીથી બચવા માટે તે બરફમાં આવી ચૂક્યા છે, સાથે તેમના નાના બાળકોથી લઈ તમામ પરિવાર સાથે અહીંયા આવી ચૂક્યા છે અને ગરમીથી બચી રહ્યા છે. જી, તાપમાન શું છે? કારણ કે બહારનું તાપમાન 45 ડિગ્રીની ઉપર છે, તો અંદરનું તાપમાન હાલ શું જોવા મળી રહ્યું છે? જે બિલકુલ ધ્વનિ, બહાર 45.9 તાપમાન જે છે તે જોવા મળી રહ્યું છે. હાલ આપણે જે સ્નો પાર્કમાં ઉપસ્થિત છીએ તેના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે -9 થી 10 ડિગ્રી જે તાપમાન જે છે તે અહીં જોવા મળી રહ્યું છે. અહીંયા આગળ અલગ અલગ બાળકો
પરમિશન કે બાળકો માટે થઈ તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરી દેવામાં આવી છે. દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો પરિવાર સાથે આવેલા પરિજનો જે છે તે એકબીજા ઉપર બરફ ઉડાડીને કહી શકાય કે તે ગરમીની કંટાળીને ફન બ્લાસ્ટની અંદર આવી રહ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે ગોઠવી દેવામાં આવી છે. ભાઈ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કેટલો ઉત્સાહ છે અહીંયા આવે ત્યારે? બહુ જ મજા આવે છે. એકવાર આવા જેવું છે, જરૂર જરૂરથી ફેમિલી સાથે એકવાર આવજો. વિનંતીથી ગરમી પડી રહી છે, ગરમી વચ્ચે તમે અહીંયા આવ્યા, શું કહેશો? ગરમી ગરમી વચ્ચે લાગી રહી હતી બહાર, અહીંયા આવ્યા છો, કેટલો આનંદ આવે છે? બહુ સારું લાગે છે અહીંયા આવીને, બહુ જ મજા આવે છે. અહીંયા આવવું જોઈએ ફેમિલી જોડે, ચોક્કસથી એકવાર વિઝિટ કરો તમે અહીંયા. મહત્વની વાત છે કે બહાર 45 ડિગ્રી ગરમી અને અહીંયા આગળ -9 થી 10 ડિગ્રી ટેમ્પરેચર હોય અને તેની અંદર તમામ લોકો જે છે તે અહીં આવી ચૂક્યા છે અને ગરમીની વચ્ચે તમામ લોકો ફન બ્લાસ્ટમાં આવી રહ્યા છે અને તમામ જે બરફની સ્નોફોલ છે તેનો આનંદ લૂટી રહ્યા છે. જી જતીન, એક સ્લોટમાં કેટલા લોકોને અંદર પ્રવેશ આપવામાં આવે છે અને કેટલા લોકો કેટલો સમય સુધી અંદર સ્ટે કરી શકે છે? તમને એકવાર સીધા દ્રશ્યો બતાવી દઈશું કે સ્નો પાર્ક જે આવેલો છે તેની અંદર એક સાથે 100 જેટલા જે નાના મોટા બાળકો હોય છે કે તમામ પરિવાર સાથે આવેલા લોકો, એટલે 100 જેટલા લોકોને પ્રવેશ જે છે તે આપવામાં આવે છે. તેઓને માત્ર 30 થી 45 મિનિટ સમય આપવામાં આવે છે. તમામ લોકો પરિવાર સાથે જે આવ્યા હોય તેની મજા 45 મિનિટ સુધી, ત્યારબાદ તેઓ આગળની જે બીજી એક્ટિવિટી હોય છે તેમાં જઈ શકે છે. હાલ થોડીક જ વાર પહેલાં સ્લોટ શરૂ થયો છે. 30 થી 45 મિનિટ સુધી તમામ લોકો અહીં આગળ આવશે અને તમામ પરિવાર સાથે ઉજવણી જે છે તે કરતા હોય છે. નાના બાળકો માટે થઈ અવનવી રાઇડો જે છે તે પણ બનાવવામાં આવી છે, એટલે ખાસ કરીને સ્નોફોલ જે ગરમીમાં ખૂબ તમામ લોકોને હેરાન કરતો હોય તેને લઈ બચવા માટે થઈ તમામ લોકો જે છે તે અહીં આવતા હોય છે. ખાસ કરીને બરફ સ્લાઇડિંગ જે છે તે બનાવવામાં આવ્યું છે, તેના તમને સીધા દ્રશ્યો બતાવ્યું છું કે જે પ્રમાણે વોટર પાર્કમાં લોકો પાણીની સ્લાઇડ પરથી જે બરફ સ્લાઇડ કરતા હોય છે તે જ પ્રકારની સ્લાઇડ અહીં આગળ બરફ મંડી પણ જે છે તે બનાવવામાં આવે છે, જેમાં તમામ લોકો જે છે તે બરફ સ્લાઇડ જે છે તે પણ કરી શકે છે, તેનો પણ આનંદ મેળવી શકે છે. આ પ્રકારની સમગ્ર તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. તમામ લોકો જે છે તે અહીં આવી અને મોટી સંખ્યામાં આવીને પ્રજા તેનો લાભ જે છે લઈ રહ્યા છે. જી જી જતીન, ખાસ કરીને જ્યારે બહાર 45.9 ડિગ્રી તાપમાન છે અને અંદર -9 પોઈન્ટ આપે જેમ કહ્યું તેમ તાપમાન છે, તો 45 મિનિટનો જ્યારે આ સમય પૂરો થાય છે ત્યારે બહાર એ વ્યક્તિઓ નીકળે છે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કોઈ સૂચના આપવામાં આવે છે કે કામ, કારણ કે એકદમ તાપમાનમાં ચેન્જ આવતો હોય છે? બિલકુલ, તે મહત્વની વાત છે કે જ્યારે 30 થી 45 મિનિટ જેટલો સમય સ્નો પાર્કની અંદર પસાર કરવામાં આવે છે, ત્યારબાદ તે બહાર લઈ જવામાં જ્યારે આવતા હોય છે ત્યારે બહારની અંદર પણ યોગ્ય વ્યવસ્થા કરેલી હોય છે. તેમને ધીમે ધીમે ટેમ્પરેચરમાંથી બહાર લાવવામાં આવતા હોય છે, જે -9 થી 10 ડિગ્રી ટેમ્પરેચરની અંદર જે રહેતા હોય છે તે તમામ લોકોને ધીમે ધીમે બહાર જે છે તે લાવવામાં આવતી. મહત્વની વાત એ રહેશે કે આના ઇન્ચાર્જ જે છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો? બ્લાસ્ટમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, તૈયારીઓ તો ફૂલ હૈ. રોજ કે 1000 થી વધુ લોકો વિઝિટ કરતા સ્નો પાર્ક એઝ વેલ એઝ પાર્કોમાં, ફન બ્લાસ્ટ પાર્કમાં ઇટસેલ્ફ 4 થી 5 હજાર લોકો રોજ વિઝિટ કરતા હૈ. બહાર કી બાત કરે તો બહાર 46 ડિગ્રી ગરમી હૈ, અંદર -10 ડિગ્રી ગરમી હૈ. યહાં સે જબ લોકો બહાર જાતે હૈ તો ઉનકી કિસ પ્રકાર સે વ્યવસ્થા કી ગઈ હૈ? વ્યવસ્થા યહી ચીજ કી ગઈ હૈ, યહાં સે પહેલે બહાર જાતે હૈ તો સબસે પહેલે આપકો જેકેટ ઓર આપકે શૂઝ જો ગમબૂટ હમને જો દિયે વો નિકાલના હૈ, ઓર આપકો 5-10 મિનિટ બેઠના હૈ. ક્યું? થોડો બ્લડ સર્ક્યુલેશન હો, આપકા ટેમ્પરેચર થોડો, બોડી ટેમ્પરેચર થોડા નોર્મલ હો, ઉસકે બાદ આપ બહાર જા સકતે, ક્યોંકિ અચાનક ઠંડી ઠંડે મેં સે વો ફિર સે બહાર આપ ગરમી મેં જાઓગે, ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ. તો ઇસ તરહ સે હમને બહાર યહાં પે બહાર ઉસકી જો હમને સારા અરેન્જમેન્ટ કરકે રખા હુઆ હૈ. કિતને લોગ યહાં પે આતે હૈ ઓર કિસ તરહ સે પૂરા મેનેજમેન્ટ રહેતા હૈ? ઓન એન એવરેજ રોજ 1000 થી 1500 લોગ આતે હૈ. ઓન સેટરડે સન્ડે ઓફ કોર્સ વહી નંબર 2000 કે ઉપર ચલા જાતા હૈ એન્ડ પીપલ એન્જોય. યહાં પે ગોધરા સે, બરોડા સે, રાજકોટ, ગાંધીધામ, ગાંધીનગર એન્ડ પાટણ, દૂર દૂર સે લોગ આતે હૈ હમ યહાં વિઝિટ કરને કે લિયે. મહત્વની વાત છે કે ચાલુ દિવસના દિવસે 1000 થી 1500 લોકો જે છે ત્યાં સ્નો પાર્કની મુલાકાતે આવતા હોય છે અને તમામ લોકોને અચાનક -10 ડિગ્રી ટેમ્પરેચરમાંથી 46 ડિગ્રી ના જવું પડે તે પ્રકારની વ્યવસ્થા જે આવી છે. જી જતીન, જોડાઈ સમગ્ર માહિતી આપવા